हेलो फ्रेंड्स, चारवी केमिस्ट्री जोन में हूँ वीएम पटेल, आपनों हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों आज आप एक नवा कंसेप्ट पर जाइए छे जीओसी में, अने एक ट्रिकिक पैटर्न थी जई रहा छे। जीओसी नी अंदर आपणे वात करवाना छे विद्यार्थी मित्रों सैच्युरेटेड अने जे अनसेच्युरेटेड हाइड्रोकार्बन होय छे, मतलब के संतृप्त अने जे असंतृप्त हाइड्रोकार्बन छे एना आइसोमर्स फाइन करवानी हूँ पैटर्न लईने आव्यो छुं। विद्यार्थी मित्रों तो आ लेक्चर्सनी अंदर आपणे सैच्युरेटेड हाइड्रोकार्बन बराबर लईशुं आल्केन संयोजन अने नंबर्स ऑफ आल्केन संयोजनमां आइसोमर्स केटला जोवा मळे, क्लियर, एनी आपणे अहीं हूँ तमने एक ट्रिकिक पैटर्न समझावानो छू। विद्यार्थी मित्रों आ लेक्चर्स इम्पोर्टंट तमारी माटे बने रहेशे, जेडब्ल्यू नीट छे विद्यार्थी मित्रों, खास एनसीईआरटी बोर्ड छे। प्रेजेंटमां जे स्टूडेंट्सनो दसमानो खूब ज सारी एवं रिजल्ट आव्युं छे अने स्टूडेंट्स जो इलेवन साइंस लेवा जई रह्यो छे, तो एक बेसिक वस्तु छे आनी माटे के एने पण आ वीडियो यूजफुल बनी शके छे के सैच्युरेटेड ने अनसेच्युरेटेड हाइड्रोकार्बनमां नंबर्स ऑफ आइसोमर्स केवी रीते स्ट्रक्चर दोर्या सिवाय ख्याल आवी जाए छे एनी पैटर्न हूँ तमने अहीं समझावा जई रह्यो छुं। विद्यार्थी मित्रों तो पॉसिबल छे तो जोड़े विद्यार्थी मित्रों नोट डाउन करता जजो ट्रिक ने, क्लियर, जेथी तमने कंसेप्ट जेवो हूँ अहीं समझावूं तो डायरेक्ट तमने ख्याल आवी जशे। जो विद्यार्थी मित्रों फर्स्ट आपणे वात करीए छीए आल्केन नी अंदर 10 कार्बन सुधीना आइसोमर्स नी आपणे वात करीशुं, तो पहेला हूँ तमने ट्रिक समझाई दऊं कि ट्रिकनो उपयोग केवी रीते करवानो छे। पॉइंट नंबर वन पर आपणे पहोंची जईए कि जो आल्केन संयोजनमां नंबर्स ऑफ कार्बन संख्या 1 થી 7 હોય, કેટલી હોય 1 થી 7, મતલબ 1 થી 7, તો પછી એના નંબર્સ ઓફ આઇસોમર્સ કેટલા થાય? એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો, કોઈ સ્ટ્રક્ચર ડ્રો કરવાની જરૂર નથી। એક વખત જે પેટર્ન હું તમને સમજાવું છું, જે સિસ્ટમ તમને સમજાવું છું, એ મેથડ મુજબ તમારે વર્કિંગ કરવાનું છે। બાકી તમારી માટે સ્ટ્રક્ચર ડ્રો કરીને તમે જો આનો આન્સર લેવા જશો તો બહુ જ ટ્રિપિકલ થઈ જશે વિદ્યાર્થી મિત્રો। તો આજથી એવું નથી કરવાનું, હવેથી જે પેટર્ન સમજાવું છું એ પેટર્ન મુજબ જવાનું છે। તો 1 થી 7 કાર્બન સુધીના કોઈ આલ્કેન સંયોજન હોય ને એનો આઇસોમર્સ ફાઇન કરવો છે, તો I4 આઇસોમર્સ ઇક્વલ ટુ ઇક્વેશન યાદ રાખી લો, 2^(n-4+1) ઇક્વેશન યાદ રાખવાનું। શું લેવાનું? 2^(n-4+1) જ્યાં નંબર્સ ઓફ n ઇક્વલ ટુ શું થાય? તો કે નંબર્સ ઓફ n ઇક્વલ ટુ કાર્બનની સંખ્યા થાય, કાર્બન પરમાણુની સંખ્યા। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો એ રીતે માની લો 8 કાર્બન ધરાવતું કોઈ કન્ટેન્ટ છે, સપોઝ ઓક્ટેન છે, તો ઓક્ટેનમાં નંબર્સ ઓફ આઇસોમર્સ ફાઇન કરવા હોય તો શું કરવાનું છે? થોડો ઘણો ચેન્જીસ વિદ્યાર્થી મિત્રો, જ્યાં +1 છે એના ઓપ્શન ઉપર શું કરી નાખવાનું છે? +2, બાકીનું ઇક્વેશન જેમ છે એમના એમ જ। અને એવી જ રીતે જો 9 કાર્બન ધરાવતું નોનેન છે, નોનેનમાં નંબર્સ ઓફ આઇસોમર્સ કેટલા મળશે ફાઇન કરવું છે? તો સેમ પેટર્ન છે વિદ્યાર્થી મિત્રો, +1નું જેમ +2 કર્યું એમ નોનેન માટે કરવાનું છે, +3 કરી દેવાનું છે। શું કરવાનું છે? +3 કરી દેવાનું છે। અને માની લો નંબર્સ ઓફ 10 કાર્બન ધરાવતું કોઈ કમ્પાઉન્ડ છે, જેમ કે ડેકેન, તો ડેકેનમાં નંબર્સ ઓફ આઇસોમર્સ કેટલા મળે ફાઇન કરવું હોય તો એકદમ ઇઝી મેથડ બતાવું વિદ્યાર્થી મિત્રો। જેમ 1 થી 2 કર્યું તો 8 કાર્બન ધરાવતા કન્ટેન્ટનો આઇસોમર્સની સંખ્યા મળી જશે, 9 કાર્બન તો +3 કરી દેવાનું છે, ખાલી ચેન્જ કરવાનું છે। એ રીતે 10 કાર્બન ધરાવતું હોય કોઈ કમ્પાઉન્ડને એમાં આઇસોમર્સ પૂછાય તો આ રહી સિમ્પલ ફોર્મ્યુલા વિદ્યાર્થી મિત્રો, કે I=2^(n-4+1)+10 કરવાનું। શું કરવાનું? +1+10। તો આ ફોર્મ્યુલાની મદદથી વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ આલ્કેન સંયોજન પૂછે કે જેમાં નંબર્સ ઓફ કાર્બન સંખ્યા 1 થી લઈને કેટલી આપી હોય, 10, તમે આ ટ્રીકનો ઉપયોગ કરજો વિદ્યાર્થી મિત્રો, આન્સર આવશે, આવશે ને આવશે જ વિદ્યાર્થી મિત્રો। ખૂબ જ ઓછા એવા સમયની અંદર તમે ડિસાઈડ કરી લેશો કે કાર્બન, આપેલ કાર્બન સંખ્યા પરથી કેટલા કાર્બનિક સંયોજનના આઇસોમર્સ પોસિબલ છે। જો વિદ્યાર્થી મિત્રો એનો ચાર્ટ પણ અહીંયા આપણે બનાવ્યો છે, ચાર્ટમાં જ હું તમને સમજાવી દઉં ટ્રિકિક પેટર્ન, ઇક્વેશન સાથે મેં મૂકેલું છે, જોઈ શકો છો તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા, કે માની લો આલ્કેન સંયોજન બરાબર મિથેન આપ્યું તો નંબર ઓફ કાર્બન સંખ્યા કેટલી હોય? 1, તો સમઘટક પૂછાય તો લખી નાખવાનું વિદ્યાર્થી મિત્રો, એક જ જવાબ આવશે। એ રીતે માની લો ઇથેન, તો પછી નંબર્સ ઓફ કાર્બન 2 છે, ક્લિયર, તો આઇસોમર્સ કેટલા થાય? 1 જ થાય। ચલો પ્રોપેન, તો નંબર્સ ઓફ કાર્બન 3 થાય, તો આઇસોમર્સ કેટલા થાય? 1 થાય। હવે તમે વિચારશો સાહેબ મિથેન ઇથેન પ્રોપેનમાં આઇસોમર્સ તો 0 થાય, ક્યાંથી 1 થાય? તો સિમ્પલ કહી દઉં,
જે કાર્બનિક સંયોજન હશે એ પોતે જ પોતાનો આઇસોમર્સ તો હોય જ છે. દરેક કાર્બનિક સંયોજન જુએ પોતે પોતાનો આઇસોમર્સ તો બનશે જ. તો મિથેન પોતે જ પોતાનો આઇસોમર્સ છે, એ રીતે ઇથેનનો આઇસોમર્સ ઇથેન ખુદ પોતે જ છે, એ રીતે પ્રોપેનનો આઇસોમર્સ પ્રોપેન ખુદ પોતે જ છે. તો જ્યારે બી એક્ઝામમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે પ્લીઝ મહેરબાની કરી ઝીરો આન્સર ટેક કરતા નહીં વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ એવી રીતે જઈએ. બ્યુટેન, તો નંબર્સ ઓફ કાર્બન કેટલા થઈ જાય? 4. તો 4 કાર્બન મતલબ આઇસોમર્સ કેટલા મળશે? 2. કયા ઇક્વેશનથી? આ રહ્યું ઇક્વેશન જે મેં હમણાં જ તમને સમજાવ્યું કે I4 આઇસોમર્સ ઇક્વલ ટુ 2 × 2⁻⁴ + 1. વિદ્યાર્થી મિત્રો જો એવું હોય તો ચેક કરી જોઈએ બ્યુટેનના બી આવે છે કે નહીં. તો 2⁻² શું છે? N-4 છે, તો ત્યાં 2 મૂકી દો વિદ્યાર્થી મિત્રો. તો શું મળશે? 2-4 મતલબ -2 થઈ જાય. 2 તો માઇનસમાં તો હોય નહીં, મતલબ 2⁻² મતલબ અહીંયા કેટલા થઈ જશે? 1, ને 1+ તો છે જ, મતલબ ઇક્વલ ટુ કેટલા આઇસોમર્સ આવશે? 2. ચલો એ તો પેન્ટેન, તો નંબર તો 5 કાર્બન, કેટલા આઇસોમર્સ મળે? 3. હેક્ઝેન, તો નંબર્સ ઓફ કાર્બન 6 છે, તો કેટલા આઇસોમર્સ મળશે? 5. એ તો હેપ્ટેન હોય તો હેપ્ટેનના કેટલા આઇસોમર્સ આવે? 9 આઇસોમર્સ આવશે વિદ્યાર્થી મિત્રો. અને હવે જુઓ કાર્બન સંખ્યા ચેન્જ થઈ ગઈ, 7થી વધી, તો જો ઇક્વેશન ફોર્મ્યુલા પણ આપણું શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? અહીંયા બદલાઈ ગયું છે. ચલો તો ઇક્વેશન ફોર્મ્યુલા ઉપર આપણે પહોંચી જઈએ. જેમ કે માની લો 8 નંબર ઓક્ટેન, ક્લિયર? તો ઓક્ટેનના કેટલા આઇસોમર્સ મળશે? 18 આઇસોમર્સ મળશે. કેવી રીતે? ઇક્વેશનમાં કિંમત મૂકો વિદ્યાર્થી મિત્રો, N=8, એટલે તમારી પાસે જવાબ આવી જશે 18. ચલો એ રીતે માની લો નોનેન હોય તો શું કરવાનું છે? તો નોનેન મતલબ 9 કાર્બન, તો કેટલા આઇસોમર્સ મળશે? 35 આઇસોમર્સ મળશે. ઇક્વેશનમાં ફક્ત નોમિનલ ચેન્જીસ, +2ના ઓપ્શન પર શું કરી દેવાનું? +3, અને N=9 મૂકો એટલે આન્સર આવશે 35. અને એ રીતે માની લો ડેકેન છે, તો ડેકેન મતલબ નંબર ઓફ 10 કાર્બન. એક્ઝામમાં ડેકેનના નંબર્સ ઓફ આઇસોમર્સ પૂછાય તો કેટલું ટીક કરવાનું છે? 75 એઝ રાઇટ આન્સર. કેવી રીતે 75 થાય? તો આ રહી એની ફોર્મ્યુલા વિદ્યાર્થી મિત્રો, કે આઇસોમર્સ ઇક્વલ ટુ 2⁻⁴ + 1 + 10 છે. અધરવાઇઝ માની લો ઇક્વેશનનો ઉપયોગ ન કરવો હોય તો 1 થી 9 કાર્બન સુધી જે આઇસોમર્સ આવ્યા છે એ દરેકનું ટોટલ મારી દો. મતલબ કે હું અહીંયા આ કન્ટેન્ટની વાત કરું છું અહીંયા, કે મિથેનથી લઈને નોનેન સુધીના જેટલા પણ આઇસોમર્સ છે એ બધાનો ટોટલ મારો 75 આન્સર થઈ જશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? મિથેનથી નોનેન સુધીના મતલબ 1 કાર્બનથી 9 કાર્બન સુધીના જે કંઈ પણ સંયોજન છે એના નંબર્સ ઓફ જેટલા આઇસોમર્સ આવ્યા હોય એનો શું કરી નાખીએ? ટોટલ 75 આન્સર આવે. અધરવાઇઝ તમે ઇક્વેશનમાં કિંમત મૂકી દેશો જે મેં સમજાવ્યું તો પણ આન્સર તમને મળી જશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, ટેલી કરી લઈએ આપણે કે જે મેં પેટર્ન સમજાવી એ પેટર્ન મુજબ જે કન્ટેન્ટ છે આપણી પાસે હાઇડ્રોકાર્બન સેચ્યુરેટેડ છે આલ્કેન, એના આઇસોમર્સ મળે છે કે નહીં ચેક કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો પહેલું મિથેન CH4, નંબર ઓફ કાર્બન 1 છે. ચલો ફોર્મ્યુલા શું લેશું? 2⁻⁴ + 1, કારણ કે 7 કાર્બન સુધી ફોર્મ્યુલા કઈ લાગશે આઇસોમર્સ માટે? 2⁻⁴ + 1 લાગશે. ચલો વેલ્યુ મૂકી દો અહીંયા, તો ચેક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. વેલ્યુ મૂકી દો, મિથેનના આઇસોમર્સ કેટલા આવ્યા? 1. એવી રીતે ચેક કરો વિદ્યાર્થી મિત્રો, ઇથેનમાં પણ કેટલા આવશે? 2. પ્રોપેન બી આન્સર શું આવશે? 1. એ રીતે માની લઈએ બ્યુટેન, તો જો બ્યુટેન મતલબ શું થાય? C4H10, તો નંબર ઓફ કાર્બન કેટલા થઈ જશે? 4. ઇક્વેશનમાં વેલ્યુ લગાવો. ચલો 2⁻⁴ કરો તો શું થાય? એનની વેલ્યુ કેટલી છે? 4 છે, તો 4-4 = શું થઈ જાય? 0 થઈ જશે. તો 2⁻⁰ મતલબ શું થઈ જાય? 2 અહીંયા 1 થઈ જાય. શું આન્સર આવે? 1. તો 1+1 = કેટલા થઈ ગયા? 2. બ્યુટેનના શું મળી ગયા? આઇસોમર્સ. માની લીધી રીતે પેન્ટેનમાં પૂછાય તો વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી મેથડથી જોઈ લો, ફરી પાછું એનું જ ઇક્વેશન લગાવો. ઇક્વેશનમાં ફક્ત એનની વેલ્યુ કેટલી મૂકી દેવાની છે? 5. તો 5-4 કરો એટલે કેટલા આવશે? 1 આવશે. તો 2⁻⁰ મતલબ શું થાય? 2. અને +1 બાજુમાં છે મતલબ પેન્ટેનના આઇસોમર્સ કેટલા મળે? 3 મળશે વિદ્યાર્થી. કયા 3 મળે એ પણ ઇઝી છે. નોર્મલ પેન્ટેન, આઇસોપેન્ટેન એન્ડ ધેન આફ્ટર નિયોપેન્ટેન. ચલો એ રીતે માની લો હેક્ઝેનની અંદર આપણને વાત પૂછાય છે કે કેવી રીતે એના આઇસોમર્સ ફાઇન થાય 5. તો ચેક કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, હેક્ઝેન મતલબ થાય C6H14. તો C6 મતલબ N=6 મૂકવામાં આવશે. જો આ રહ્યું વેલ્યુ, ક્લિયર? ઇક્વેશન તો છે જ આપણી પાસે, 7 કાર્બન સુધી કોમન જ ઇક્વેશન લગાવવાનું છે કે I=2⁻⁴ શું છે? 1 છે આપણી પાસે. ચલો 6-4 મતલબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 2 આવશે. તો 2⁻² મતલબ કેટલા થાય? 4 થાય. તો 4+1 કરો મતલબ ટોટલ નંબર્સ ઓફ હેક્ઝેનના આઇસોમર્સ કેટલા મળ્યા? 5 છે આપણી પાસે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો હેપ્ટેન, તો સેમ આ જ કેલ્ક્યુલેશન કરી શકો છો ફરી પાછું. હેપ્ટેન મતલબ શું થાય? C7H16, મતલબ 7 વેલ્યુ લગાવવાની છે નંબર ઓફ કાર્બન
कार्बन बराबर, तो एन इक्वल टू 7 लई लो अहीं विद्यार्थी मित्रों, आ रही सीम्पल कैल्क्युलेशन। तो 7 - 4 मतलब शू थी जाए, 2 raised to 3 थाय, 2 raised to 3 मतलब शू थाय, 2 into 2 into 2 मतलब के 8 थी गया, 2 - 4 - 8, चलो 8 + 1 मतलब नंबर्स ऑफ आइसोमर्स के आया 9 विद्यार्थी मित्रों, मिली गया के मिली गया अपन 9। चलो हवे एवी रीते मान लीए ऑक्टेन ने नॉन एन पर जाइए तो इक्वेशन में चेन्जिस थी जैसे, ज्या +1 है त्या शू थी जैसे +2 थी जैसे, जे मैं ऑलरेडी लैक्चर स्टार्ट करता पहला तमने ट्रीक समझा दीधी है। जुए चलो ऑक्टेन में बात करिए आइसोमर्स के मैसे, तो कि ऑक्टेन फॉर्म्यूला शू थ, C8H18 थाय। चलो आइसोमर्स मैं इक्वेशन में नॉमिनल चेन्जिस +2 ऑप्शन पर शू थी गयू, +2 थी गयू। चलो तो एन इक्वल शू नंबर्स ऑफ के कार्बन लखा 8, तो चलो 8 कार्बन लगाओ अँ, तो 2 raised to 8 - 4 + 2 थू, चलो 8 - 4 मतलब शू थी जैसे 2 raised to 4, 2 raised to 4 मतलब शू थाय 16 थाय, तो 16 + 2 इक्वल टू आंसर के 18 आंसर, क्लियर। चलो यी मान लीए नॉन एन की अंदर बात कर तो नंबर्स ऑफ आइसोमर्स के मैं, नॉन एन मतलब नंबर ऑफ कार्बन के 9 थी जैसे। चलो इक्वेशन में नॉमिनल चेन्जिस 8 - 9 कार्बन मतलब +2 थी लैने शूँ कर दिया +3। चलो इक्वेशन फॉर्मेट में किमत मूकी दो अँ, तो एन इक्वल टू के मुकम 9, तो 2 raised to n - 4, तो 9 - 4 थाय +3। चलो अँ कैलक्युलेशन कर लीए नॉर्मल मैथमेटिक्स कैलक्युलेशन, 9 - 4 इक्वल टू के 5 आश, तो 2 raised to 5 मतलब शू थी जैसे 32 थाय, शू थाय 32, 32 में 3 एड कर दो मतलब के आइसोमर्स मैं नॉन एनना 35 आइसोमर्स आया, के आया 35 आइसोमर्स। हवे लास्ट इक्वेशन पर पहुंची जाइए कि डेकेन मतलब शू, तो कि C10H20T, तो नंबर्स ऑफ डेकेन आइसोमर्स के बने, तो 75 थाय। के रीते समझी लीए अपने अँ इक्वेशन फॉर्मेट में नॉमिनल चेन्जिस है अँ, आई इक्वल टू 2 raised to n - 4 +1 + 10 करवा है, तो एन इक्वल टू पहला 10 लगा दो विद्यार्थी मित्रों अँ, तो 2 raised to शू थी जैसे अँ 10 - 4 मतलब 2 raised to शू आ जाए 6 आए विद्यार्थी मित्रों। चलो +1 + 10 मतलब 11 एड कर देना, चलो 2 raised to 6, 2 raised to के आया 6, तो 2 raised to 6 की अंदर 11 एड करो, तो 2 raised to 6 मतलब के 64 थाय, 64 में 11 प्लस कर दो मतलब के 64 + 11 = 75, तो आ रीते देखें के आइसोमर्स थाय 75 विद्यार्थी मित्रों, क्लियर। तो आवी रीते विद्यार्थी मित्रों हवे पछी जो क्यारे भी तमने सैच्युरेटेड हाइड्रोकार्बन में आइसोमर्स पूछाय, तो जे टेक्निक मैं समझाई जे टेक्निक मुजब तमे कैलक्युलेशन करीने शू आपी सको जो आंसर, स्ट्रक्चर कोई ने ड्रॉ करवानी जरूर अहीं रहती नथी विद्यार्थी मित्रों, खूब सुपर्ब ने एक ट्रिकिक पेटर्न थी तमने आ वस्तु समझावानो मैं प्रयत्न कर्यो छे विद्यार्थी मित्रों, क्लियर। आशा राखू छूं विद्यार्थी मित्रों आजनो लेक्चर्स तमने खूब ज गम्यो हशे विद्यार्थी मित्रों, अने हवे पछीना लेक्चर्स नी अंदर आपणे जेम सैच्युरेटेड हाइड्रोकार्बन में मैं तमने आइसोमर शीखवाड्यू एवी ज शॉर्ट ट्रिक ने ट्रिकिक पेटर्न लैने आवानो छू अनसेच्युरेटेड हाइड्रोकार्बन में आइसोमेरिजम मतलब आपणे आल्किन अने आल्काइन संयोजन छे एमां पण आवी ज मेथडनो नेक्स्ट लैक्चर तमारी सामे हूँ प्रेजेंट करवानो छू विद्यार्थी मित्रों। तो एनी पहेला खास विद्यार्थी मित्रों जो लैक्चर्स तमने केवो लाग्यो छे एनो प्रेडिक्शन प्लीज मने कॉमेंट नी अंदर जणावजो विद्यार्थी मित्रों, अने जो चेनल ने शेर सब्सक्राइब न करी होय तो खास सब्सक्राइब कर लेजो, शेर करजो, अने विद्यार्थी मित्रों लाइक करजो। थैंक यू, थैंक्स अ लॉट।